દીવ કોલેજ અને સ્કૂલના એનસીસી યુનિટ દ્વારા પુનિત સાગર કાર્યક્રમ અંતર્ગત વરાંગ બારા ગોમતી માતા બીચ ખાતે સભાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું એનસીસી દ્વારા એક સાથે આખા ભારતભરમાં બીચ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમને પુનિત સાગર નામ આપવામાં આવ્યું છે જે અંતર્ગત દેશના દરેક બીચને પ્લાસ્ટિક મુક્ત કરી છ છને સુંદર બનાવવામાં આવશે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના એકસઠમાં મુક્તિ દિવસ પ્રસંગે દીવ કોલેજ અને સ્કૂલના આર્મી એનસીસી યુનિટ દ્વારા પુનિત સાગર કાર્યક્રમ અંતર્ગત ગોમતી માતા બીચ વર્ણાકબારામાં સફાઈ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ સફાઈ કાર્યક્રમમાં દીવ એનસીસી આર્મીના ત્રણ યુનિટ દીવ કોલેજ દીવ ગર્લ્સ હાઈસ્કૂલ યુનિટ દીવ હાયર સેકન્ડરી બોયઝ સ્કૂલ એનસીસી અને દીવ કોલેજ એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સરસ શિસ્ત અને આયોજન કરીને બીચને પ્લાસ્ટિક મુક્ત કરી સુંદર સફાઈ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ચારસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય આઠ ગુજરાત બટાલિયન જૂનાગઢ એનસીસીના સીઓ સૌર્યચક્ર સેના મેડલથી સન્માનિત કર્નલ રાજેશસિંહ સિંહ દી જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ બામણિયા દીવના ડેપ્યુટી કલેક્ટર વિવેક કુમાર મદદની સાબકારી કમિશનર હરમિંદરસિંહ મામલતદાર ચંદ્રહાસવાજા સહિત અન્ય પ્રશાસનિક અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે વણાંકબારા ગ્રામ પંચાયતના સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં દીવ ગર્લ્સ હાઈસ્કૂલ યુનિટના એ એનો વંદના કામલ્યા દીવ હાયર સેકન્ડરી બોય સ્કૂલના એ એન રમેશ જેઠવા દીવ કોલેજ એનસીસી યુનિટના સીટીઓ ડૉક્ટર અનિલ માંકડિયા અને કોકિલા એ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું